नमस्कार। किशोर कुलकर्णी जी ऑन द तबला, हेमा देसाई, आशीष देसाई, वी वेलकम यू ऑल। वक्रतुंड महाकाय सूर्यकोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ॐ हरि લાગણીના જળ વડે મર્દન કરું છું, લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર લખી ચંદન કરું છું, બે ગીત બે ગઝલના પુષ્પો ચઢાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું। આવી આ રળિયામણી નવરાત્રીની એક સાંજ અમારે માટે કાઢી અને માટે આપ સૌનો આભાર। કહેવાય છે કે કોઈ એક લક્ષ્યને પામવા માટે શ્રી અને સરસ્વતી બંનેનો આશીર્વાદ જોઈએ। કોઈ એક વસ્તુ સિદ્ધ કરવા માટે અર્જુને જ્યારે માછલીની આંખ વીંધી ત્યારે એની એકાગ્રતા વખણાઈ, એનું એક લક્ષ્ય હતું કે આંખ વીંધવી। એવું આપણા બધાને પણ કંઈ કામ કરવું હોય તો એક લક્ષ્ય નક્કી કરવું પડે। કાઠિયાવાડમાં એને માટે એક શબ્દ છે, ધૂણી ધખાવવી। ધખાવતું એટલે બાવાઓનો જે ધૂણો ધખતો હોય, સતત ચાલુ રહેતો અગ્નિ હોય, એમાં કંઈક કંઈક ઉમેરો તો એ અગ્નિ આગળ વધે, એને ધૂણો ધખાવ્યો કહેવાય। ઘણાને સળગાવવાની ટેવ હોય એટલે એ જુદી વસ્તુ છે, પણ અત્યારે તો ધૂણી ધખાવવાની વાત છે। ઘણા જ્યાંથી નીકળે ત્યાં શાંતિ છવાય, ઘણા આવે ત્યાં શાંતિ છવાય, એટલે આવા લોકોની વાત નહીં પણ અત્યારે ધૂણી ધખાવનારાની વાત કરીએ। તો અવિનાશ વ્યાસે આપણને એક સરસ ગીત આપ્યું છે કે ધૂણી રે ધખાવી બેલી અમે તારા। બીજી તાતી તલવાર આ એક જ વજ્ર માંથી બે ઉપજા તો એ ક્યાંય મેળ ન મળે એ સાચી પ્રીત સેવા જણ સુકે સુકાય રે શિવા એટલે પાણી થોડી વાર સ્થિર રહે તો એની તરફ એની ચારે તરફ લીલ બાજી જાય લીલ ને શેવાળ કહેવાય કે સાચી પ્રીત શેવાળની કે જણ સુકે સુકાય રે અને અમાયલો હંસલો સ્વાર્થી
सुके उड़ी जा। ओचरे के आखर जमू एक दाने अपंखी वाणी ओचरे अपंखी वाणी ओचरे के आखर जमू एक दाने के आनती निजनू खोरू मकान के तूड़ी दे दखावी बेली अमे तारा नाम जी रे तूड़ी रे दखावी I knew.
આપણે જીવનમાં કેટલી માં હોય, આપણી માતૃભાષા જેને આપણે દૂધ ભાષા કહીએ, મૂળામાંથી દૂધ સુકાયું ન હોય ત્યારે જે શબ્દો નીકળે આપણી માતૃભાષા, એક માં આપણને જે જન્મ આપે તે એક માતૃભાષા, એક માતૃભૂમિ જેમાં આપણે રહીએ. એટલે જ્યારે સોનાની લંકા જીત્યો ત્યારે લક્ષ્મણે રામને કહ્યું કે રહી પડો ને, અહીંયા આપણે શું વાંધો છે, આટલી સરસ સોનાની લંકા છે. તો રામે સરસ જવાબ આપ્યો કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરી હશે, સ્વર્ગથી વધારે પ્રિય મને મારી માતૃભૂમિ છે. એટલે આ ત્રણ માં એના સદાય આપણે ઉપકારમાં રહેતા હોઈએ છીએ. આવી અને ચોથી એક જગદંબામાં જેના આપણે આજકાલ 7-8 દિવસથી ગુણગાન ગાઈએ છીએ. આપણે ખબર છે કે માં દરેક ગુના માફ કરે, એટલા માટે જ કહેવાય છે કે માનો માં શબ્દનો અર્થ જોડણી કોષમાં જોવાનો નથી હોતો, જીવન કોષમાં જોવાનો હોય છે. અને માં, સુરેશભાઈ સરસ વાત કરતા કે મધર શબ્દમાંથી એમ કાઢી નાખો તો બધા અધર થઈ જાય, અને દુનિયાની દરેક ભાષામાં માં શબ્દ એમ પરથી જ શરૂ થાય છે. જોઈ લેજો જ્યારે તમને ફુરસદ મળે ત્યારે. આવી એક જગદંબા માની સરસ સ્તુતિ નીનુભાઈ મજુમદારે લખેલી છે ખાસ તમારે માટે. અમને અતિશય પ્રિય છે, શરૂઆતમાં એક શ્લોક છે અને પછી એક માનું ભજન છે. ચૌ ભુવનની તું
નાયિકા એટલી નાજુક છે કે એને વરસાદનો છાંટો વાગ્યો તો એ પાટો બંધાવા ચાલે, પણ આ છાંટો એકલા વરસાદનો નથી, આગળ શેનો છે એ ગીતમાં. Hey, love.
રમેશ પારેખના જોડીદાર અનિલ જોશી. અનિલભાઈ ક્યાંક એમ લખે છે, જંગલમાં ધોધમાર વરસે ઘૂરમોડ, ક્યાંક કાગડો થઈ ન જાય રાતો. અને ક્યાંક એવું લખે કે મેં તો તુલસીનું પાંદડું બિયરમાં બોળીને પીધું. આવું લખે અનિલભાઈ. તો એ માણસના સ્વભાવને બહુ સરસ રીતે સમજીને એક વાત લખે છે કે આપણને હંમેશા જ્યાં હોઈએ અથવા જે હોય તેના કરતાં જુદું હોય એવી ઈચ્છા વધારે થાય, કે હું આને બદલે આ હોત. અત્યારે ઘણાને એવું લાગતું હશે કે અમે અહીંયા બેઠા હોત તો અમને એમ લાગે કે અમે ઓડિયન્સ હોત તો એકાદ નાનકડું જોખું એ ખાઈ લીધું. ખાવા દેશું ને, એ જુદી વસ્તુ, પણ એવું લાગે આપણને. એટલે અનિલભાઈ માણસના સ્વભાવની વાત કરે છે. બદલે જો છોકરાઓ જોયા એટલે નહીં, પણ આ એક સરસ ગીત છે. અને પંકજભાઈ પૂછતા હતા કે તમે રમેશ પારેખનું ગીત ગાવ છો, એટલે આ બે વસ્તુ ભેગી કરીને રમેશ પારેખની રચના અમે રજૂ કરવાના છીએ. બે કેરેક્ટર છે, હું અને ચંદુ. એક જમાનામાં જ્યારે, અત્યારે તો વિડીયો અને છોકરાઓ માત્ર ફોનથી જ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી જ રમે છે, પણ એવું નહોતું ત્યારના જમાનાને તમે કલ્પના કરો તો એ સમયની આખી વાત છે. એ વાતને ખોલો, પણ એ પહેલાં કૈલાસ પંડિતની એક સરસ, બાળક મોટું થઈ જાય પછી શું ગુમાવતું હોય છે એની વાત છે. કે ઘરની એક કોન્સ્ટન્ટ મને જોઈ બહુ કહ્યું, ઓકે, ઘરની સગળી વસ્તુ મરી ગઈ. મોટો થઈ જાય છે છોકરો એટલે ઘર શાંત થઈ જાય, સૂનું થઈ જાય. ના, ઓછું થઈ ગયું થોડું, મને ગીત તો જોશે, બોડીમાં ન હોય તો કાંઈ નહીં પણ માઇકમાં તો જોશે, બરાબરી મારે કરવાની. ઘરની સગળી વસ્તુ મરી ગઈ, બહુ સૂના છે ઘરના ખૂણા, શાંત ઊભા છે દ્વારના પડદા, રડતા રહે છે રમતા રમકડા. આ બાળક મોટું થઈ જાય પછી ઘરની સિચ્યુએશનની વાત છે. કે સ્વચ્છ પડેલી ભીંતો જાણે લાગે સગળી વિધવા થઈ ગઈ, બિસ્તર કેરી ચાદર જાણે બાળ વિહોણી માતા થઈ ગઈ, કરચલી નથી થતી ધમાલ નથી થતી, કોઈ દિવસ મેં શોધી નહોતી તોય ખુશીઓ મળતી હતી, કોઈ દિવસ મેં શોધી નહોતી તોય ખુશીઓ મળતી હતી, લાદી ઉપર સૂતો તોય આંખો મારી ઢળતી હતી, મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી હતી. આજે મારું છોકરું આ શબ્દ બોલ્યું, આ શબ્દ બોલ્યું એમ કરીને મારી વાતો આખી દુનિયા મમતાથી સાંભળતી હતી, અને જૂના પત્તા રેલ ટિકિટને મમતાથી સંઘરતો હતો. હવે તો આ બધું પંચ મશીનમાં બધું જતું રહ્યું, પણ એક જમાનામાં બાકસની ઉપરની છાપ એના કોમ્પિટિશન તરીકે કોની પાસે વધારે છે. જૂના પત્તા રેલ ટિકિટને મમતાથી સંઘરતો હતો, પેન લખોટી ચાકના ટુકડા ખિસ્સામાં હે ભરતો હતો, ક્યાં ખોવાયું બચપન મારું ક્યાંકથી શોધી લાવો, મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી આપો, મોટર બંગલા લઈ લ્યો મારો લઈ લ્યો વૈભવ પાછો, મોટર બંગલા લઈ લ્યો મારો લઈ લ્યો વૈભવ પાછો, પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો. દોલત
એ શોહરત બી લઈ લો, એ જ વસ્તુ કૈલાશ પંડિતે લખી છે. અને હવે સાંભળી રમેશ પારેખની રચના. એક વાત યાદ આવી, એક બાપ પોતાના છોકરાને બોલાવીને પૂછે છે કે તારી પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે છે? એ છોકરો કહે છે આવતીકાલે. એ છોકરાને ખૂબ મારે છે, ખૂબ રડવા માંડ્યું એટલે એની મા રસોડામાંથી દોડતી દોડતી બહાર આવે છે કે તમે શું કરવા મારો છો? અને તે કે એનું કાલે રિઝલ્ટ છે ને. પણ કાલે રિઝલ્ટ છે, આજે શું કરવા મારો છો? તો કે કાલે હું બહારગામ જવાનું છું, રિઝલ્ટની ખાતરી છે. ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, લેસન પડતું મૂકી, લેસન પડતું મૂકી, ફિલમ ફિલમ રમવા બેઠા. ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, લેસન પડતો મૂકી, લેસન પડતો મૂકી, ફિલમ ફિલમ રમવા બેઠા. ઉને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, ઉને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા. પાસે દોરી માંગી પપ્પાની લઈ લુંગી, પાણી પાસે દોરી માંગી પપ્પાની લઈ લુંગી, પડદો બાંધી અમે બનાવી ફિલ્મ મૂવી મૂવી. પાણી પાસે દોરી માંગી પપ્પાની લઈ લુંગી, પડદો બાંધી અમે બનાવી ફિલ્મ મૂવી મૂવી. ચંદુ છાના માના કાતરિયામાં બેઠા, પાણી પાસે દોરી માંગી ને પપ્પાની વ્હાઈટ લુંગી લઈને પડદો બનાવ્યો સ્ક્રીન. હવે એની ઉપર ચાંદરડા પાડવા માટે પ્રોજેક્ટર જોઈએ, ક્યાંથી લાવે છે જો? દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાસ. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાસ. પણ ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું, ને હું ફિલ્મ પાડું તો જોવા આવે છે ચંદુ. ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું, કોઈ સારા કામ કરતા હોય, બધા વડીલો બેઠા છે એને ખબર હશે તો કેટલા બધા વિઘ્નો આવતા હોય છે, ઘણી બધી તકલીફો પડે. એમ આ છોકરાઓના પણ કામમાં કંઈક નાની તકલીફ આવી. શું છે? કાતરિયામાં છુપાઈને બેઠી હતી બિલ્લી એ, કાતરિયામાં છુપાઈને બેઠી હતી બિલ્લી એ, કાતરિયામાં છુપાઈને બેઠી હતી બિલ્લી એ, ઉંદરડીને ભાળી એને ચરત ગાવી છે. કાતરિયામાં છુપાઈને બેઠી હતી બિલ્લી એ, ઉંદરડીને ભાળી એને ચરત ગાવી છે. ચંદુ સાથે ચીસો ચંદરની હતી ને બી ચંદુ ઉપર આવી, બીક લાગતા ચંદુ સાથે ચીસો મે ગજાની.
દોડા ઉપર આગે પહોંચ્યા મમ્મી પપ્પા દોડમ દોડા ઉપર આગે પહોંચ્યા મમ્મી પપ્પા ચંદુરિયાનો કાના મળ્યો મને લગાવ્યા ધંધા ચંદુરિયાનો કાના મળ્યો મને લગાવ્યા ધંધા ઉને ચંદુ ચંદા મન કાતલ્યા મન કેતા ઉને ચંદુ ચંદા મન કાતલ્યા મન કેતા ઉને ચંદુ ચંદા